જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની વાર્તા છે મિત્રો, કઈ રીતે થયું હતું રાધાજીનું મૃત્યુ। મિત્રો, જ્યારે પણ પ્રેમની મિસાલ આપવામાં આવે છે ને, ત્યારે શ્રી કૃષ્ણ અને રાધાજીના પ્રેમની મિસાલ સૌથી પહેલા આપવામાં આવે છે। રાધા કૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનું મિલન કહેવામાં આવે છે। રાધા કૃષ્ણનો પ્રેમ નાનપણનો પ્રેમ હતો મિત્રો। શ્રી કૃષ્ણ જ્યારે 8 વર્ષના હતા ને, ત્યારે બંને પ્રેમની અનુભૂતિ કરી હતી અને રાધાજી શ્રી કૃષ્ણના દિવ્ય ગુણોથી પરિચિત હતા। મિત્રો, તેમણે જીવનભર પોતાના મનના પ્રેમની સ્મૃતિઓ સાચવીને રાખી, એ જ એમના સંબંધની સૌથી મોટી સુંદરતા હતી। અને કહેવાય છે કે શ્રી કૃષ્ણને માત્ર 2 જ વસ્તુઓથી સૌથી પ્રિય હતી, એક હતી એમની વાંસળી અને બીજા હતા રાધાજી। મિત્રો, શ્રી કૃષ્ણની વાંસળીની ધૂન જ હતી જેને લઈને રાધાજી શ્રી કૃષ્ણ તરફ ખેંચાઈ જતા હતા। જેટલા પણ ચિત્રો તમે મિત્રો જોયા હશે, એ તમામમાં તમે વાંસળી અચૂક દેખાશે। વાંસળી શ્રી કૃષ્ણને રાધાજી પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે। આમ તો રાધાજી સાથે જોડાયેલી કેટલીક જુદી જુદી વાર્તાઓ છે મિત્રો, પરંતુ એક પ્રચલિત વાર્તા વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો વાર્તાને સાંભળતા પહેલા મિત્રો, વાર્તાને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલ ઉપર તમે પહેલી વખત આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવી અવનવી વાર્તાઓ સાંભળવા મળતી રહેશે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીની પહેલી વાર જ્યારે અલગ થયા ને, ત્યારે મામા કંસે બલરામ અને શ્રી કૃષ્ણને આમંત્રણ આપ્યું હતું। ત્યારે વૃંદાવનના લોકો આ સમાચાર સાંભળીને દુઃખી થઈ ગયા હતા। મથુરા જતા પહેલા શ્રી કૃષ્ણ રાધાજીને મળ્યા અને રાધાજી શ્રી કૃષ્ણના મનમાં ચાલી રહેલી દરેક ગતિવિધિઓને જાણતા હતા। રાધાજીએ અલવિદા કહી શ્રી કૃષ્ણ તેનાથી દૂર ચાલ્યા ગયા। શ્રી કૃષ્ણ રાધાજીને એક વાયદો કરીને ગયા હતા કે તેઓ ફરી પાછા આવશે, પરંતુ શ્રી કૃષ્ણ રાધાજીની પાસે પાછા ન આવ્યા। તેમના લગ્ન રૂક્ષમણીજી સાથે થયા। રૂક્ષમણીજીએ પણ શ્રી કૃષ્ણને પામવા માટે બહુ જ જતન કર્યું હતું મિત્રો। શ્રી કૃષ્ણ સાથે વિવાહ માટે તેઓ પોતાના ભાઈ રૂક્મિણી વિરુદ્ધ જતા રહ્યા હતા। રાધાજીની જેમ તેઓ પણ શ્રી કૃષ્ણને પ્રેમ કરતા હતા અને જ્યારે અંતિમ વાર મળ્યા હતા, ત્યારે રાધાજીએ શ્રી કૃષ્ણને કહ્યું હતું કે ભલે તેઓ એમનાથી દૂર જઈ રહ્યા છે, પરંતુ તેઓ તેમના મનથી ક્યારેય દૂર નહીં થાય। શ્રી કૃષ્ણ હંમેશા તેમની સાથે જ રહેશે, ક્યારેય દૂર નહીં થાય। ત્યારબાદ શ્રી કૃષ્ણ મથુરા ગયા અને કંસ તેમજ અન્ય રાક્ષસોને મારી અને પોતાનું કામ કર્યું। ત્યારબાદ પ્રજાના રક્ષણ માટે શ્રી કૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા અને દ્વારકાધીશના નામે લોકપ્રિય બન્યા। પણ જ્યારે મિત્રો શ્રી કૃષ્ણ વૃંદાવનથી નીકળ્યા, ત્યારે રાધાજીના જીવને એક અલગ જ વળાંક લઈ લીધો હતો। અને એવું કહેવાય છે મિત્રો કે રાધાજીના લગ્ન એક યાદવ સાથે થયા હતા। અને મિત્રો, રાધાજીના લગ્ન વિશેની ઘણી અલગ અલગ વાર્તાઓ સાંભળવા મળે છે। કોઈ કહે છે કે રાધાજીના લગ્ન થયા જ ન હતા, તો વળી કોઈ કહે છે કે રાધાજીના લગ્ન બ્રહ્માજીની એક પરીક્ષા બાદ કોઈ અન્ય સાથે થયા હતા અને રાધાજીએ પોતાના દાંપત્ય જીવનની બધી જ ફરજો પૂર્ણ કરી, પરંતુ તેમનું મન ત્યારે પણ શ્રી કૃષ્ણ માટે જ સમર્પિત હતું અને દરેક કર્તવ્યોથી મુક્ત થયા બાદ રાધાજી અંતિમ વાર પોતાના પ્રિયતમ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનને મળવા ગયા। જ્યારે તેઓ દ્વારકા પહોંચ્યા, ત્યારે તેમણે શ્રી કૃષ્ણને રૂક્ષમણીજી અને સત્યભામા સાથે વિવાહ અંગે સાંભળ્યું, પણ આ સાંભળીને પરંતુ તેઓ દુઃખી ન થયા। જ્યારે શ્રી કૃષ્ણએ રાધાજીને જોયા તો તેઓ પણ અત્યંત પ્રસન્ન થઈ ગયા અને સંકેતોની ભાષામાં એકબીજા સાથે સાંકેતિક ભાષામાં ઘણી બધી વાતો કરતા હતા। અને ત્યારે રાધાજીને કાનાની નગરી દ્વારકામાં કોઈ ઓળખતું ન હતું,
રાધાજીના અનુરોધ પર કૃષ્ણએ તેમને મહેલમાં એક દેવિકાના રૂપમાં નિયુક્ત કર્યું. રાધાજી આખો દિવસ મહેલમાં રહેતા હતા અને મહેલ સાથે સંકળાયેલા કામોની દેખરેખ પણ રાખતા હતા. તક મળતા જ તેઓ શ્રી કૃષ્ણના દર્શન કરી લેતા હતા, પરંતુ મહેલમાં રાધાજીને શ્રી કૃષ્ણ સાથે પહેલા જેવો આધ્યાત્મિક જોડાણ અનુભવાતું નહોતું. મિત્રો, આથી રાધાજીએ મહેલથી દૂર જવાનો નિર્ણય કરી લીધો. તેમણે વિચાર્યું કે તેઓ દૂર જઈ અને ફરીથી શ્રી કૃષ્ણ સાથે આત્મીય સંબંધ સ્થાપિત કરી શકશે. પણ રાધાજીને એ નહોતી ખબર કે તેઓ ક્યાં જઈ રહ્યા છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ આ બધું જાણતા હતા. ધીમે ધીમે સમય પસાર થતો હતો અને રાધાજી એકદમ એકલા અને કમજોર થઈ ગયા. તે સમયે તેમને ભગવાન શ્રી કૃષ્ણની જરૂર પડી. અંતિમ સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમની સામે આવી ગયા અને શ્રી કૃષ્ણએ રાધાજીને કહ્યું કે તેઓ તેમની પાસે કંઈક માંગે, પરંતુ રાધાજીએ ના પાડી દીધી. શ્રી કૃષ્ણએ બીજી વાર અનુરોધ કરતા કહ્યું કે તમે કંઈક માગો. ત્યારે રાધાજીએ કહ્યું, હે કાના, જો તમારે કંઈ આપવું જ હોય તો મારે બીજું કાંઈ જોતું નથી, પણ મારી છેલ્લી ઈચ્છા છે કે મારે તમારી વાંસળીના સૂર સાંભળવા છે, તો તમે તમારી વાંસળી વગાડો. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને વાંસળી લીધી અને તેના ઉપર સુરીલી ધૂન વગાડવા માંડ્યા. શ્રી કૃષ્ણએ દિવસ રાત વાંસળી વગાડી. જ્યાં સુધી રાધાજી આધ્યાત્મિક રૂપે શ્રી કૃષ્ણમાં વિલીન થઈ ગયા, વાંસળીની ધૂન સાંભળતા રાધાજી એ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. જોકે ભગવાન પણ જાણતા હતા કે તેમનો પ્રેમ અમર છે, તેમ છતાં તેઓ રાધાજીના મૃત્યુને સહી ન શક્યા અને શ્રી કૃષ્ણએ તેમના પ્રેમના પ્રતિકાત્મક અંતમાં રૂપમાં વાંસળીને તોડી અને જાળીઓમાં ફેંકી દીધી. અને મિત્રો, ત્યારબાદથી ભગવાન શ્રી કૃષ્ણએ જીવનભર વાંસળી કે અન્ય કોઈ પણ વ્યાધ્રનો વગાડ્યું નહીં. અને કહેવાય છે કે જ્યારે દ્વાપર યુગમાં નારાયણે ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો હતો ને, ત્યારે માં લક્ષ્મીજીએ રાધાજીના રૂપમાં જન્મ લીધો હતો, જેથી મૃત્યુલોકમાં પણ તેઓ એમની સાથે જ રહે. તો મિત્રો, આજની વાર્તા અહીં જ પૂર્ણ કરીશું. વાર્તા સારી લાગી હોય તો વાર્તાને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી, જય રામદેવી, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.